અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે ઉમેદવારી પત્ર ભર્યું. જેનીબેન ટ્રેક્ટર ચલાવીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. વિશાળ રેલી સાથે જેનીબેન કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. રેલીમાં ભારત માતાની વેશભૂષા ધારણ કરેલી બાળાઓ રેલીમાં જોડાઈ. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા. ડમી ઉમેદવાર તરીકે વીરજીભાઈ ઠુમ્મરે ફોર્મ રજૂ કર્યું. ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી 4 જૂને એ હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ. વાત હવે કરવી છે સાબરકાંઠાની. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. આદિવાસી નૃત્ય સાથે જાહેર સભામાં હજારો કાર્યકરો ઉમટ્યા. હિંમતનગર ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી. કોંગી ઉમેદવાર તુષાર ચૌધરી જાહેર સભા બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા. ગેનીબેન ઠાકોર પણ આ રેલીમાં જોડાવવાના સમાચાર છે. સભામાં સંબોધન દરમિયાન ભાવુક થવા પાછળ ગેનીબેન ઠાકોરે કારણ બતાવ્યું છે. ગઈકાલે કેમ ભાવુક થયા આજે ગેનીબેને તેનું કારણ બતાવ્યું. તેમણે કહ્યું કે એ હરખના આંસુ હતા. ગઈકાલે ચડોતરમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રજાસભા સંબોધી રહ્યા હતા ત્યારે પ્રવચન દરમિયાન જ ભાવુક થયા હતા. આજે સાબરકાંઠા કોંગ્રેસ ઉમેદવારના પ્રચારમાં આવેલા ગેનીબેને આ ભાવુક થવા પાછળનું કારણ જણાવ્યું. આજે મધ્યમ ને ગરીબ વર્ગ એ આઝાદી લોકશાહી ટકાવવા માટે ક્યાંક અમને 4 લાખ રૂપિયે 5-5 રૂપિયા આપી રહ્યા હોય અથવા તો સ્વયંભૂ કોઈ ખર્ચા વગર ચૂંટણી લડાવી રહ્યા હોય ત્યારે એક પ્રજાનો પ્રેમ સ્નેહ ને લાગણી એના હરખના આંસુ છે. સંઘર્ષ ચૂંટણી ચડાવ ઉતાર છે, રાજકારણનો ભાગ છે. અમને કોઈના બાપની ડર નથી. અમે ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે વીર ભગતસિંહ હોય એની પ્રેરણાએ ચાલવાનો વારો આવ્યો હોય અમારા લોકોના બચાવ માટે, લોકશાહી બચાવવા માટે, કે વહીવટી તંત્ર અન્યાય કરતું હોય તો એમાં પણ અમે ક્યારેય પીછેહઠ કરી નથી. પણ અમારા જે આંસુ હોય એ હર્ષના આંસુ હોય. તો બનાસકાંઠા ભાજપમાં ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે પોતાનું નામાંકન પત્ર ભર્યું. રેખાબેન ચૌધરી પોતાના પરિવાર અને સમર્થકો સાથે પાલનપુરના કંથૈરિયા હનુમાન દાદાના દર્શન કરી સભામાં પહોંચ્યા. બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા. ભાજપની સભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર અને ભાજપના મોટા નેતા ઉપસ્થિત રહ્યા. મહેસાણા લોકસભા બેઠક માટે આજે ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે નામાંકન ભરે તે પહેલા વિશેષ સભાનું આયોજન કર્યું. સભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, જિલ્લાના પૂર્વ સંસદ સભ્યો, ધારાસભ્યો તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા. સભામાં નીતિન પટેલે લોકોને આહ્વાન કર્યું કે આપણે સાથે મળીને સહયોગ કરી ચૂંટણી લડીએ અને રાજ્યની દરેક સીટ 5 લાખથી વધુ મત સાથે જીતીએ. સાથે જ હાજર તમામ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે ભાજપનું સંકલ્પ પત્ર દરેક કાર્યકર્તા ચોક્કસથી અભ્યાસ કરી લે અને મોદી સાહેબની ગેરંટીને એક એક મતદાર સુધી પહોંચાડે. આજ સુધી મહેસાણાની લોકસભા સીટ કદી ન જીતાઈ હોય એવા જંગી મતોથી હરીભાઈને વિજય બનાવીએ એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું. આ કોંગ્રેસ વાળા સામ્યવાદીઓ, બીજા બધા જે ભાજપ વિરોધી, લોકશાહી વિરોધી, ભારત માતા વિરોધી, દેશની એકતાના વિરોધી, દેશની અખંડતાના વિરોધી, આતંકવાદીઓને મદદ કરનારા, પાકિસ્તાનને મદદ થાય એવા વક્તવ્ય આપનારા એવા બધાને ગઈકાલે મોદી સાહેબે એવો સુંદર જવાબ આપ્યો છે. મારી નમ્ર વિનંતી છે કે મોદી સાહેબનો ગઈકાલનો ઇન્ટરવ્યુ જોઈ લે, સાથે મળી અને 5 લાખનું મહેસાણા લોકસભા સીટનું નુકસાન પાર પાડીએ. રૂપાલાએ ક્ષત્રિય સમાજનો સહકાર માંગ્યો છે. જાહેર મંચથી રૂપાલાએ કહ્યું, સમગ્ર ક્ષત્રિય સમાજને વિનંતી કરવાના અમારે ક્ષત્રિય સમાજના સાથની પણ આવશ્યકતા. દેશના હિત માટે મોટું મન રાખી સમર્થનમાં જોડાઓ. મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો
અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું, અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાઓ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ મંચને આશીર્વાદ આપવા માટે પધારેલા અમારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આદરણીય કેશરીદેવસિંહજી, શ્રી જયરાજસિંહ જાડેજા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, આદરણીય સત્યકુમાર સિંહજી ખાચર સાહેબ આપના જસદણ સ્ટેટ, નરેન્દ્રસિંહજી જાડેજા રાલો સંઘવાળા, મારા મિત્ર ભાઈ શ્રી ગોગુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર શ્રી, નરેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી શ્રી, વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી શ્રી, ગોંડલથી પધારેલા ચેરમેન રાજભા જાડેજા. ક્ષત્રિય સમાજના સમર્થનની જરૂર અંગેના રૂપાલાના નિવેદન પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, રૂપાલાએ જાહેર મંચ પરથી બે હાથ જોડી વિનંતી કરી છે કે ક્ષત્રિય સમાજના સમર્થનની જરૂર છે. હું વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખી મદદ કરે, એમ પણ તેમણે કહ્યું. રૂપાલા સાહેબે પોતાના પ્રવચનમાં સ્પષ્ટ કીધું છે કે બે હાથ જોડીને એમને વિનંતી કરી છે, અપીલ પણ કરી છે કે ક્ષત્રિય સમાજ ના મતની મારે જરૂર છે, ક્ષત્રિય સમાજના સહકારની પણ જરૂર છે. હું વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખી અને મદદ કરે. રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય આગેવાન બોલ્યા. સંકલન સમિતિના પીટી જાડેજાનું નિવેદન, રૂપાલા ક્ષત્રિયો માટે ખેલદિલી બતાવવી જોઈએ, ખેલદિલી બતાવી ઉમેદવારી પરત ખેંચવી જોઈએ. અને ક્ષત્રિયોની જરૂર છે એવું એને કદાચ જો કીધું હોય તો ક્ષત્રિયો માટે એને ખેલદિલી બતાવવી જોઈએ કે મારે ક્ષત્રિયોની જરૂર છે, મારા પક્ષને નુકસાન જાય ભાજપને, તો મારે મારી ઉમેદવારી જાતે ખેંચી લેવી જોઈએ, એવી ખેલદિલી એને બતાવવી જોઈએ. રૂપાલા વિવાદમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહે નિવેદન આપ્યું, કોઈ ગુનો કરે પછી અહંકારથી બોલે તે માફી નથી. કોઈ વ્યક્તિ ભૂલ કરે અને પસ્તાવા સાથે દિલથી માફી માંગે રૂપાલાની જેમ નહીં, તો એને કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજ હોય એ હંમેશા માફ કરતો રહ્યો છે. પરંતુ કોઈ ગુનો કરે અને ગુનો કર્યા પછી અહંકારથી માફીનું નાટક કરે તો એને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજ એ ક્યારેય માફ નથી કરતો. જ્યારે રૂપાલાજીએ માફી માંગવાની વાત કરી તો કેવી રીતે કરી કે હું જે બોલું છું એના માટે ક્યારેય માફી નથી માંગતો, પરંતુ મારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે એટલા માટે હું માફી માંગું છું. શું આ માફી કહેવાય? હવે આગળ વાત, તમારી બેઠક તમારી વાત. સાબરકાંઠા લોકસભા બેઠક પર આ વખતે શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરી વચ્ચે સીધો જંગ જામવાનો છે, ત્યારે ચૂંટણીને લઈને હિંમતનગરની જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન હિંમતનગરની જનતા કેવી રીતે મતદાન કરશે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, શું છે જનતાનો મિજાજ અને કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળશે તે જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે સાંભળો હિંમતનગરની જનતાની મનની વાત. વિકાસના નામે તો પ્રચારો ઘણા થયા સાંસદ સભ્ય ધારાસભ્ય દ્વારા, પણ વિકાસ કંઈ દેખાતો નથી. વાત કરીએ આપણે હિંમતનગર સિવિલ હોસ્પિટલની, જે 1250 કરોડમાં બનાવવામાં આવ્યું, તેમાં તમે કોઈ દર્દી લઈને જાઓ ને તો અડધો કલાક ઉભો રહો ને એના પછી ડૉક્ટર આવતા હોય, દવા બારી ઉપર જવા દવા પૂરતી મળતી ના હોય, તમે છેલ્લે ડોગ કહેવાય ને ડોગ તો એનું ઇંગ્લિશન પણ સિવિલ હોસ્પિટલ ના મળતું હોય. બીજું એ કે હિંમતનગર નગરપાલિકાની વાત કરું કે અમારે અહીંયા હાથમાંથી નદી પસાર થતી હોય, જેમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા ગટરનું પાણી પણ નદીમાં છોડવામાં આવતું હોય. બીજું એ કે તમે હિંમતનગરનું શહેરનું જો સિટીમાં ટ્રાફિક વધારે, પાર્કિંગની સુવિધા નથી, પછી ગાય માતાઓ અહીંયા વધારે ફરતી હોય રોડ ઉપર, એટલે નગરપાલિકા આવે ને પોજરાપુર ઈડર લઈ જાય, એટલે હિંમતનગર નગરપાલિકા દ્વારા કોઈ પોજરાપુર બનાવવામાં આવે, હિંમતનગર શહેરમાં ગૌચરો નવું પડ્યા પણ ગૌચરો કોઈ જગ્યા પર દેખાતા નથી, એનો ઉપયોગ કરે તો બજારમાં ગાયો ના ફરે. ચોક્કસ કે આપ, હું આપને પૂછવા માગીશ, આપ તો એક વરિષ્ઠ પત્રકાર છો, તો આપને પૂછવા માગીશ, સાબરકાંઠા જિલ્લામાં વિકાસ થયો છે કે નથી થયો અને પ્રજા શું માગી રહી છે? લોકસભા સીટની વાત કરીએ વિકાસની દ્રષ્ટિએ તો ઘણા વર્ષોથી એક વણ ઉકેલ્યો પ્રશ્ન હતો, જે રેલવે બ્રોડગેજ લાઇનનો, એ સોલ્યુશન એનું થઈ ગયું છે અને
ભારત દેશના દરેક ખૂણા પર એની કનેક્ટિવિટી થઈ રહી છે અને એ રેલવે બ્રોડગેજમાં રૂપાંતરિત થઈ ગઈ છે અને એનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પણ ચાલુ છે. ઘણા સમયથી માંગણી હતી, એનું સોલ્યુશન હાલમાં થઈ રહ્યું છે. રાજસ્થાનથી અમદાવાદ જોડતો નેશનલ હાઈવે, એ કામ ઘણા સમયથી બાકી હતું પણ હાલ એ પણ કોરોના કાળના લીધે વચ્ચે થોડું બંધ રહેતો અને એ પૂર્ણતાની આરે છે. હિંમતનગર શહેરની વાત કરીએ તો હિંમતનગર શહેરની જે બે ઓવરબ્રિજ જે અત્યારે નવા બની રહ્યા છે પૂર્ણતાની આરે છે અને ક્યાંક ક્યાંક પાણીની સમસ્યા છે, એનું પણ નગરપાલિકા દ્વારા બહુ સરસ આયોજન થયું છે અને એ પણ આવનારા દિવસોમાં સોલ્વ થઈ જશે. આપને પૂછવા માંગી આ વડીલ છો, તો સાબરકાંઠા જિલ્લામાં કેવો ઉમેદવાર હોવો જોઈએ અને કેવા ઉમેદવારની અપેક્ષા રાખી રહ્યા છો? લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો સાબરકાંઠાનો સાંસદ શિક્ષિત હોવો જોઈએ. એ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, સાબરકાંઠાને અરવલ્લીની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ, મતદારો સાથેનો સતત સંપર્ક હોવો જોઈએ. સાથે સાથે છે ને એને જે વણુકલા પ્રશ્નો છે એ અંગે એમની જોડે જાણકારી હોવી જોઈએ અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એમને સંસદમાં રજૂઆત કરવી જોઈએ. અને બીજી એક વાત એવું કરે કે ભાઈ, સાબરકાંઠા જિલ્લામાં અનિયમિત વરસાદને કારણે ખેડૂતોને પાણીની તકલીફ પડી રહી છે ખેતી માટે, તો એક લિંક પ્રોજેક્ટ, નદીઓનો લિંક પ્રોજેક્ટ છે એ અંગે સરકારમાં રજૂઆત કરીને એક સારું પરિણામ મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. અને એવા લોકસભાના સાંસદ હોય તો સાબરકાંઠા જિલ્લાને ખૂબ ફાયદો થઈ શકે એમ છે. ચોક્કસ કે લોકચાહનાવાળા સાંસદ હોવા જોઈએ. આપને પૂછવા માંગીશ કે ઉમેદવાર પાસે તમે શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? ના, લોકસભામાં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો કે અત્યારે હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વિકાસના કામોનીના દ્રષ્ટિએ તો વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં સારો એવો વિકાસ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો થયો છે. મગનજીતભાઈ વણઝારાએ જેમ કહ્યું તેમ કે ભાઈ, રેલવેનો જે મોટો પ્રશ્ન હતો બ્રોડગેજનો, એ પ્રશ્ન બી સોલ્વ થઈ ગયો છે. કેટલીક જગ્યાએ હિંમતનગરથી ઉદયપુર અને આગળ જયપુર દિલ્હીની બે રેલવે લાઇન શરૂ ટૂંક સમયમાં થઈ જશે. ખાસ કરીને શહેરને જોડતા જે બ્રિજો બનાવવાના હતા એ બ્રિજોના કામ બી ચાલી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ બી અહીંયા અદ્યતન છે. બીજી બી સુવિધાઓમાં જે નાના નાના ગામડાઓને જોડતા રોડોના કામો બી છેલ્લે હમણાં અહીંયા હિંમતનાની વાત કરીએ તો હિંમતનાના ધારાસભ્ય વીડી ઝાલાએ પણ અહીંયા જે બાકી રસ્તાઓ હતા એનું રીફેસિંગ કરાવવાના કામો બી મંજૂર કર્યા છે અને એ બી ચાલુ થશે. એટલે વિકાસના કામો તો થઈ રહ્યા છે. હા, અહીંયા થોડો જે ટ્રાફિકની જે સમસ્યા છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં, એના સમસ્યા હલ કરવા માટે સરકાર દ્વારા ના પ્રયાસો થવા જોઈએ એવું મારું માનવું છે. ખાસ કરીને જે વિકાસના કામો છે તો થયા છે, હું આપને પૂછવા માંગુ શું ખરેખર વિકાસ થયો છે કે નથી થયો અને શું બાકી છે જિલ્લા માટે? સાબરકાંઠા જિલ્લામાં વિકાસ તો થયો છે. રોડ, રસ્તા, રેલવેની સગવડ સારી છે, પાણી માટે ડેમોની પણ સગવડ સારી છે. વિકાસ તો થયો છે. ખેડૂતો માટેની જે માંગણી છે પણ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય, જે આવનાર સાંસદ છે જે વન ઉકેલા પ્રશ્નો છે જેનો ઉકેલ લાવે તે પણ હાલ તો મતદારોની માંગ છે. ઈશાન પરમા, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા. હવે નજર ટોપ 3 ન્યૂઝ પર. બે દિવસ ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. બે દિવસમાં 3 કોંગ્રેસના નેતાઓ થયા ભાવુક, તુષાર ચૌધરી, ગેનીબેન ઠાકોર અને ઋત્વિક મકવાણા લોકો સમક્ષ થયા ભાવુક. સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા બે પકડાયા, કચ્છ માતાના મઢ પાસેથી બંનેની ધરપકડ, લોરેન્સ બિશ્નોઈની કરાશે પૂછપરછ. કેમિકલ એન્જિનિયરિંગનો વિષય અને પોલિટિક્સનો વિષય કઈ રીતે બે મેચ કઈ રીતે થયો? આ ભાજપનો અહમનો જે દાયકો હતો એ દાયકો પૂરો થયો. સુધી રોડ શો પણ યોજાયો. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
બારડોલીના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી આજે ઉમેદવારી પત્ર ભર્યું. ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સિદ્ધાર્થ ચૌધરી શક્તિ પ્રદર્શન કરી સભાને સંબોધન પણ કરી ચૂક્યા. ચૌધરીએ આશા વ્યક્ત કરી કે તેઓ 50,000 મતથી વિજયી થશે. ફોર્મ ભર્યા પહેલા સિદ્ધાર્થ ચૌધરીએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે મહારેલી યોજી. રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. સામાન્ય રીતે પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અલગ જ અને આક્રમક તીવ્રમાં દેખાતા હોય છે, પરંતુ આજે ફોર્મ ભરતા પહેલા ગેનીબેન ભાવુક થઈ ગયા. ગેનીબેન ઠાકોર પોતાને મળેલી લોકસભાની ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે રડી પડ્યા. બનાસકાંઠાના મતદારોને આકર્ષવા માટે ગેનીબેન ઠાકોર પોતાની વાત કહેતા હતા અને ડૂમો ભરાઈ આવ્યો હતો. ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે ગેનીબેન આંસુને રોકી શક્યા નહોતા. ગેનીબેને કહ્યું, બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે ત્યારે હે ભગવાન મારી ના ઉતાર છે. અગાઉ વાવના ધારાસભ્ય અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પૂજા અર્ચના કર્યા, ટ્રેક્ટરની મુસાફરી કરી અને અંતમાં તેમણે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચરોતરામાં સભાને સંબોધિત કરી હતી. ગેનીબેને મતદારોને રીઝવવા માટે અને બનાસકાંઠાના વિકાસની વાતો કરી હતી. ગેનીબેને ફોર્મ ભરતા પહેલા તેમણે ભાવરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. બાદમાં ગેનીબેને સનાધર ખાતે અંબાજી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા. વિરામ બાદ સ્વાગત સમાચાર. ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગીર સોમનાથમાં દીપડાના હુમલામાં બાળકીએ જીવ ગુમાવ્યો. સેમરવાવ દેવડી ગામે બાળકીનું મોત થયું. વાડી વિસ્તારમાં હિરણ નદીની કેનાલ પાસેની આ ઘટના છે. વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી છે. તો એક માસૂમ બાળકી જેના પર દીપડાએ હુમલો કર્યો, જેના કારણે બાળકીનો જીવ જતો રહ્યો છે, બાળકીનું મૃત્યુ થયું છે. હવે પરિવારજનોએ અને સાથે જ ગામના લોકોએ માંગ કરી છે કે ઝડપથી આ દીપડાને પાંજરે પૂરવામાં આવે. વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. દ્વારકા કાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો પકડાયો. રૂપિયા 44.85 લાખનો ચરસનો જથ્થો પકડાયો. 897 ગ્રામના વજનના આ જથ્થાને દ્વારકા SOG દરિયા કિનારે બિનવારસી હાલતમાં જપ્ત કર્યો. દરિયા કિનારે નશાના કાળા કારોબારની પોલીસને આશંકા. પ્રેમમાં ચોર બનેલા આરોપીને અમદાવાદ ઝોન પોલીસે ઝડપી પાડ્યો. પ્રેમિકાના મોત શોખ પૂરા કરવા યુવક ચોરીના રવાડે ચડ્યો અને વાહનોની ચોરી કરી. આરોપી હર્ષદ મકવાણા પોતાની પ્રેમિકાના મોત શોખ પૂરા કરવા વાહનોની ચોરી કરતો હતો. પોલીસે બાતમીના આધારે હર્ષદ મકવાણાની ચોરીની એક્ટિવા સાથે ધરપકડ કરી અને ચોરીના વાહનો જપ્ત કર્યા. ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. અને સોલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી તથા મુદ્દામાલ સોંપતા આરોપીની હાલ ધરપકડ કરી તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે. ડુપ્લિકેટ ચાવી અને લોક તોડી અને જે રીતે એને સરળતા પડે એ રીતે પોતે ઓપન રીતે આ મોસા એક્ટિવા ચોરતો હતો. સામાન્ય રીતે માતા પિતા પોતાના બાળકોને જીવનમાં સંયમનો પાઠ શીખવાડે છે, પરંતુ સાબરકાંઠાના હિંમતનગરમાં બાળકોએ માતા પિતાને દીક્ષાની રાહ ચીંધી છે. હિંમતનગરના ભરત ભંડારી તથા તેમના પત્નીએ જૈન ધર્મની દીક્ષાનો માર્ગ અપનાવ્યો. લાખો કરોડોની મિલકત ત્યજી તેમણે દીક્ષા લેવાનું નક્કી કર્યું. ભરતભાઈના 16 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રીએ 2 વર્ષ અગાઉ દીક્ષા લીધી હતી. આર્થિક સુખ સંપત્તિ છોડી દીક્ષા લઈ લોકો માટે અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આગામી 22 એપ્રિલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 36 વ્યક્તિઓ એક સાથે દીક્ષા લેશે, જેમાં હિંમતનગરના ભરત ભંડારી તથા તેમના પત્ની દીક્ષા લઈ સંયમના માર્ગે આગળ વધી રહ્યા છે. ભાવેશભાઈ અને જીનલબેન સંયમ માર્ગે જઈ રહ્યા છે. એમને જીવનમાં એટલું બધું જોયું છે, જાહોજલાલી જોઈ છે, સુખ જોયું છે, સંપત્તિ જોઈ છે, કરોડો અબજો રૂપિયા જોયા છે. પોતે બહુ મોટો વ્યવસાય કરે છે, પરંતુ આ જિંદગીમાં આ સંયમ માર્ગે જઈ અને તે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિંહા તોમરે ચાર્જ સંભાળ્યો. વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કમિશનરનું સ્વાગત કર્યું. ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે આગામી સમયમાં સાયબર ક્રાઇમ અને ફાઇનાન્શિયલ ક્રાઇમ સહિતના ગુનાઓ પર ફોકસ રહેશે. શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ઓછું રહે તેવા પ્રયત્નો કરાશે. આવતા દિવસોમાં
બેઝિક પોલીસિંગ અને જે એમ્ફસિસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ, બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફિનાન્શિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે. રામનવમીના તહેવારની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થશે, ત્યારે દ્વારકામાં પણ રામનવમીના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ભક્તોના સંભવિત ધસારાને લઈને દ્વારકા જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રામનવમીના દિવસે દ્વારકા જગત મંદિરમાં સવારે 36 કલાકે મંગળા આરતી થશે, બાદમાં સવારે 8-9 દરમિયાન મંદિર દર્શન માટે બંધ રહેશે. તે બાદ સવારે 10-15 સુધી શૃંગાર આરતી અને દર્શન કરાશે, જે બાદ બપોરે 12-1.5 કલાકે ઉત્સવ દર્શન થશે અને 1.5 થી સાંજે 5 વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ મંદિર બંધ રહેશે અને સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ ભક્તો દર્શન કરી શકશે. આહિર સમાજના યુવકે વિદેશમાં જઈ ભારતનો ડંકો વગાડ્યો. અમેરિકાની અંદર ભારતનો પુનઃ ડંકો વગાડી નરેશ સોલંકી ફરી એક વખત મેયર બન્યા, જેને લઈ આહિર સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આહિર સમાજના નરેશ સોલંકી મૂળ ઉપલેટાના વતની છે. તેઓ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ શેરિટીઝ સિટીના મેયર બન્યા છે. આગામી 2 દિવસ ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે. પોરબંદર જૂનાગઢમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. ગીર સોમનાથમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની સંભાવનાઓ. રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી. 24 મે થી 4 જૂન પ્રી મોન્સન એક્ટિવિટી જોવા મળશે. રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું આવી જશે તેવી જાણકારી પણ તેમણે આપી. જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી. જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે. અમરેલી જિલ્લાના ભાગોમાં સારો વરસાદની સંભાવનાઓ. બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે. તો કચ્છની વાત કરીએ તો અહીં પણ સારા વરસાદની શક્યતાઓ છે. ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી. દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે છે. તારીખ 18-20 માં અરબસાગરના ભેજ, બંગાળ ઉપસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, સાયકોનિક સર્ક્યુલેશનના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે, જેમાં કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ રહેશે. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. ગાજવીજ અને આંધી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડીક ઓછી રહેવાની શક્યતા રહેશે. રાજ્યના અન્ય ભાગમાં વાદળ આવવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં પણ હવામાનમાં પલટો આવી શકે. દક્ષિણ ઉત્તર ભાગમાં પણ હવામાનમાં પલટો આવી શકે.